ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ઇશરત જહાંનો કેસ ગુજરાત હાઈકોર્ટે સીબીઆઈને સોંપ્યો છે. આ દેશની કમનસીબી છે કે 15 જૂન 2004 જે બનાવ બન્યો હતો એ સાચો હતો કે ખોટો હતો એ નક્કી કરવા માટે આ દેશમાં 7-7 વર્ષ લાગે છે. 7 વર્ષે આ દેશમાં એવું નક્કી થયું કે ઇશરત જહાંનો કેસ જે એન્કાઉન્ટર થયું એ બોગસ થયું, એ 4 જણાને જે મારી નખાયા એ બોગસ મારી નખાયા. ખરી વાત તો એ છે કે જ્યારે 2004માં આ બનાવ બન્યો એના થોડા જ દિવસોમાં બધાને એ વાતની ખબર હતી, ગુજરાતના સામાન્ય નાગરિકો જાણતા હતા કે આ બોગસ એન્કાઉન્ટર છે. ખેર 7 વર્ષે એ વાત આવી કે ઇશરત જહાંનો કેસ એન્કાઉન્ટર બોગસ છે અને એ જ વણઝારા અમીન એન્ડ કંપની એમાં સંડોવાયેલી છે, જે સોહરાબુદ્દીનના કેસમાં અને તુલસી પ્રજાપતિના કેસમાં સંડોવાયેલી છે. ગુજરાતમાં આ 2003થી જે બનાવો બન્યા એ થોડાક વિચિત્ર બન્યા છે. 2003માં 26 માર્ચ 2003 હરેન પંડ્યાની હત્યા થઈ. 26 માર્ચ 2003 હરેન પંડ્યાના કેસમાં હૈદરાબાદથી સીબીઆઈ, એ વખતે ગુજરાતમાં ભાજપનું રાજ હતું, કેન્દ્રમાં ભાજપનું રાજ હતું, ગુજરાતના એમપી અડવાણીજી હોમ મિનિસ્ટર હતા અને ગુજરાતના માજી હોમ મિનિસ્ટરનું ખૂન થઈ ગયું અને એનો ચુકાદો પણ હમણાં જ આવ્યો અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે હરેન પંડ્યાના કેસમાં સીબીઆઈ જે 12 જણને પકડી લાવી હતી હૈદરાબાદ ને આજુબાજુથી એ તમામ નિર્દોષ છે. હવે બહુ ધ્યાનથી સાંભળજો, જ્યારે કોઈ ખૂન કેસ ચાલે છે, હત્યાનો કેસ ચાલે છે, ત્યારે જો કોર્ટ એમ ખેરવે કે આ 12 આરોપીઓ સામે પૂરતા પુરાવા નથી એટલે અમે એને શંકાનો લાભ આપીએ છીએ, ત્યારે કોર્ટ એવું કહેવા માંગે છે કે મોસ્ટ પ્રોબેબલી આ જ આરોપીઓ છે, આ જ લોકોએ હત્યા કરી છે, પણ હત્યા કર્યાના જે પુરાવા છે એ સંદિગ્ધ છે, પૂરતા નથી, એટલે મને કમને અમે એને છોડી મૂકીએ છીએ. એટલે અમે એને શંકાનો લાભ આપીને છોડી મૂકીએ છીએ, દે આર કલ્પ્રિટ્સ, ગુનેગાર છે પણ પુરાવા નથી એટલે છોડી મૂકીએ છીએ. યાદ રહે, ગુજરાત હાઈકોર્ટે હરેન પંડ્યાના આરોપીઓને શંકાનો લાભ આપીને નથી છોડી મૂકી. ગુજરાત હાઈકોર્ટે બહુ દુઃખ સાથે એમ ટિપ્પણી કરી છે કે આ 12 જણા નિર્દોષ છે અને એમને ખોટી રીતે પકડવામાં આવ્યા છે. જ્યારે આ ચુકાદો આવ્યો હરેન પંડ્યાની હત્યા કેસનો હાઈકોર્ટનો, ત્યારે મેં એક વાત કરી હતી, આજે જે ફરી કહેવા માંગુ છું કે હરેન પંડ્યાના હત્યારા જે સીબીઆઈ અને ગુજરાતની પોલીસ કહી રહી હતી એ 12 જણા નથી, 12 મુસલમાનો નથી, તો પછી એના સાચા હત્યારા કોણ હોઈ શકે? હજુ પણ ગુજરાત સરકાર એની તપાસ કરવા નથી માંગતી. સીબીઆઈ જે અત્યારે કોંગ્રેસની સરકાર હસ્તક છે પણ એમના જ આગલા અધિકારીઓને ખોટા પાડવા નથી માટે સીબીઆઈ હમણાં રહીને સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. ક્યાં છોડી મૂક્યા છે? ખોટા છોડી મૂક્યા છે. સાચી વાત તો એ છે કે આજે સીબીઆઈ જાણે છે કે જે છૂટી ગયા છે એ સાચા નિર્દોષ લોકો છે, નિર્દોષ જ હતા, હત્યા બીજા કોઈએ કરી છે. તો હરેન પંડ્યાની હત્યા કોણે કરી?
મને પૂરેપૂરી શંકા છે, પૂરેપૂરી પ્રોબેબિલિટી છે, પૂરેપૂરું એવી બન્યાની મને એક આભા છે. અને હું એવું માનું છું કે હરેન પંડ્યાની હત્યા આ સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ મારફતે થઈ છે, કાં તો એ બે જણા એમાં સામેલ હતા, એટલે કે પોતે જ હત્યારાઓ હતા હરેન પંડ્યાના, અને કાં એમના દ્વારા એટલે એમના કોઈ માણસો દ્વારા હત્યા કરાય છે. સોહરાબુદ્દીન હરેન પંડ્યાની હત્યાનો સાચો હત્યારો છે. આ જે કંઈ થયું એ સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ મારફતે થયું છે કાં એમના દ્વારા થયું છે? એટલે તુલસી પ્રજાપતિ અને સોહરાબુદ્દીનને જો તમે આ વાત સંમત થતો, આ વાત સાથે મારી વાત સ્વીકારશો, તો તમને ખબર પડશે કે સોહરાબુદ્દીનને મારી નાખવાનું ગુજરાત પોલીસને શું કારણ હોઈ શકે. કે છે કે રાજસ્થાનમાં એ હપ્તા ઉઘરાવતો હતો, માર્બલના વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. ભાઈ વડોદરામાં, ગુજરાતમાં બધે કેટલાય બધા ખંડણી કોરો છે અને બધા વેપારીઓ ખંડણી આપે છે, અને એમાં રાજસ્થાનમાં એ ખંડણી ઉઘરાવતો હોય તો ગુજરાતની સરકારને, ગુજરાતની પોલીસને એવું તો સૂદ આજ ચડી કે એણે સોહરાબુદ્દીનને મારી નાખવો પડે, અને તે પણ ઇન્સ્ટન્ટ મારી નાખવો પડે. સોહરાબુદ્દીન એની પત્ની સાથે પકડાયો તો ગુજરાત પોલીસ ઇચ્છતી હતી કે એની પત્ની જોડે ન આવે, છતાંય એની પત્ની કોસલબી એની સાથે આવી અને એનાથી છૂટી જ નથી પડતી, તો ગુજરાત પોલીસે એ વખતે સોહરાબુદ્દીનને જવા દીધો હોત અને પછી ફરી મોકો જોઈને પકડીને એને મારી નાખ્યો હોત. પણ એમ નહીં થયું અને સોહરાબુદ્દીનને ગુજરાત પોલીસે મારી નાખ્યો. એને મારી નાખવા માટે પછી કોસરબીને મારી નાખવી પડી અને પછી તુલસી પ્રજાપતિને પણ મારી નાખવો પડ્યો. તો બહુ સ્પષ્ટ છે મારી દ્રષ્ટિએ, એક ક્રિમિનલ લોયરની દ્રષ્ટિએ, કે કોઈ ના કોઈ સ્વરૂપે હરેન પંડ્યાની હત્યામાં સોહરાબુદ્દીન સંડોવાયેલો અને એટલા માટે સોહરાબુદ્દીનને મારી નાખવો પડ્યો. કારણ કે આ બનાવ 2003નો છે, 26 માર્ચ 2003નો, અને સોહરાબુદ્દીનને 2005માં મારી નાખવામાં આવ્યો 26 નવેમ્બરે. તો આજે 2 વર્ષનું 1.5 વર્ષનું ડિસ્ટન્સ પડ્યું છે, 1 વર્ષ ને 10 મહિના જેવું. એમાં એવું હોઈ શકે કે છેલ્લે છેલ્લે 2005માં સોહરાબુદ્દીન ગુજરાત પોલીસને, ગુજરાતના રાજકારણીઓને, રાજસ્થાનના રાજકારણીઓને પણ ડરાવવા માંડ્યો હોય, એમની પાસેથી પણ એણે ખંડણી વસૂલવાની કોશિશ કરી હોય. ગુજરાતના રાજકારણીઓને, રાજસ્થાનના રાજકારણીઓને એણે બ્લેકમેલ કર્યા હોય કે હરેન પંડ્યાની હત્યાના રહસ્યો છતા થઈ જશે, એટલે એની હત્યા થઈ. અને એક નાનકડી સિમિલારિટી છે, હરેનની હત્યા થઈ 26 માર્ચ 26 તારીખે, અને યાદ રહે કે સોહરાબુદ્દીનને પણ 26 નવેમ્બરે એટલે 26મી તારીખે મારી નાખવામાં આવ્યો. એટલે હરેનની હત્યાની જે તારીખ હતી 26, મહિનામાં 30 થી 31 દિવસ હોય છે, પણ એ જ પર્ટિક્યુલર 26મી તારીખ કે સોહરાબુદ્દીનને, કારણ કે એ પણ હત્યા છે, એ પુરવાર થયેલું છે કે સોહરાબુદ્દીનનું કોઈ એન્કાઉન્ટર નહોતું થયું, પોલીસ અને સોહરાબુદ્દીન 26મી આમને સામને નતા થઈ ગયા કે દિવસે મારી નાખવામાં આવ્યો. સોહરાબુદ્દીનને તો 4 દિવસ પહેલા એટલે કે 21મી કે 22મી રાત્રે હૈદરાબાદથી ઉંચક્યો છે. તો 26 તારીખની સિમિલારિટી પણ થોડું ઘણું ઇન્ડિકેશન આપે છે કે પોલીસના મગજમાં શું હતું. ખેર, સોહરાબુદ્દીનને મારી નાખવામાં આવ્યો. હવે આજે હવે જે વાત મારી છે કે ઇશરત જહાના કેસમાં મારી પાસે જે માહિતી છે થોડી સ્ફોટક માહિતી છે. ઇશરત જહાનને ગુજરાત પોલીસે નહીં,
એ અને એમની સાથે જે પિલ્લઈ અને બધા હતા મિત્રો, એને મારી માહિતી પ્રમાણે મુંબઈ પોલીસે પકડ્યા હતા નાસિકથી. રેકોર્ડ ઉપર એક વાત છે, ઇશરતની જે મધર છે, મા છે, એણે પોલીસને એમ કહ્યું છે કે મારી દીકરીનો 11મી તારીખે ફોન આવ્યો, 11 જૂને, સમીમા છે એની માનું નામ. સમીમા કહે છે કે 11 જૂન 2004 ઇશરતનો મારી ઉપર ફોન આવ્યો, એ નાસિક હતી, નાસિકના એસટી ડેપોના નજીકથી કોઈ પબ્લિક ફોન ઉપરથી એણે ફોન કર્યો એની માને, અને પહેલાં એમ કહ્યું કે હજુ ચાચા આવ્યા નથી, અંકલ આવ્યા નથી, જાવેદ અંકલ હજુ આવ્યા નથી. અને થોડીક મિનિટ પછી એ ફરી ફોન કરે છે એની મા સમીમાને, અને ઇશરત કહે છે કે જાવેદ અંકલ આવ્યા છે પણ સાથે કેટલાક અજાણ્યા માણસો પણ છે, અને પછી એ ફોન કાપી નાખે છે. એટલે એની સાથે જે બીજા જેનું એન્કાઉન્ટર થયું જાવેદનું, એ જાવેદ એની સાથેના બે જે પિલ્લઈ અને બીજા હતા એ અને મુંબઈ પોલીસ આ બધી ઇશરતને પકડવા નાસિક પહોંચી ગઈ. ઇશરતને 11મી તારીખે નાસિકથી પકડી એમની કેટલીક ઇન્ક્વાયરી મુંબઈ પોલીસે કરી લીધી, અને જ્યારે એમણે એમ નક્કી કર્યું કે આ બધાને છોડી મૂકવાના છે, ત્યારે કેવી રીતે અને શા માટે આ બન્યું એ ખબર નથી, પણ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના સોર્સમાંથી આવેલી માહિતી એમ કહે છે કે આ ઇશરત અને પિલ્લઈ જાવેદ આ બધાને પકડ્યાની જાણ ગુજરાત પોલીસને કરવામાં આવી હતી, અને પછી ગુજરાત પોલીસે આ ચારેય જણનો કબજો મુંબઈ પોલીસ પાસે માગ્યો, લીધો, અને આમને ચારને લિટરલી વેચાતા લેવામાં આવ્યા. બહુ મોટી રકમ, કરોડ રૂપિયા સુધીની રકમ ગુજરાત પોલીસે ચૂકવી અને આ ચાર જણને મહારાષ્ટ્ર પોલીસ પાસેથી, મોટે ભાગે મુંબઈ પોલીસ પાસેથી લીધા, ખરીદી લીધા. એમનું જે એક્સચેન્જ થયું એ આપણા વાસદના બ્રિજની પેલી બાજુ એટલે ખેડા જિલ્લાની હદ લાગે છે પેલે છેડે, ત્યાં વાસદના બ્રિજ પાસે મુંબઈ પોલીસ કે મહારાષ્ટ્ર પોલીસ પાસેથી ગુજરાત પોલીસે 12મી એમનો કબજો લીધો, અને પછી આ ચારેય જણની ત્યાં ગુજરાતમાં 2-3 દિવસ ક્યાં રાખ્યા એની તપાસ થવી જોઈએ, અને પછી 14મી રાત્રે આ ત્રણેયની ચારેયની હત્યા કરી નાખવામાં આવી, અને 15મી એમની લાશ અમદાવાદમાં એકાંત વિસ્તારમાં નાખી અને આખી વાત ઉપજાવી કાઢવામાં આવી. એટલે મારી પાસે ગુજરાત પોલીસના સોર્સમાંથી પત્રકાર તરીકે જે માહિતી મારી પાસે આવી છે એની તપાસ થવી જોઈએ કે શું ખરેખર મુંબઈ પોલીસ પણ આમાં ઇન્વોલ્વ છે. કારણ કે જ્યારે એન્કાઉન્ટર પછી મહારાષ્ટ્રની પોલીસને ગુજરાતની પોલીસે અને સીબીઆઈએ બધાએ પૂછપરછ કરી કે આ ઇશરત જહાં અને આ બધાના કોઈ ક્રિમિનલ રેકોર્ડ છે, ત્યારે મહારાષ્ટ્ર પોલીસે ના પાડી છે, મુંબઈ પોલીસે ના પાડી છે કે આવો કોઈ પોલીસ રેકોર્ડ છે જ નહીં, એમની સામે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી. પણ મારી જે માહિતી છે એ પ્રમાણે આ લોકોને મહારાષ્ટ્ર પોલીસે અટક કર્યા હતા, અને મહારાષ્ટ્ર પોલીસે કે મુંબઈ પોલીસે એમને ગુજરાત પોલીસને સોંપ્યા. બને કે મારી પાસે જ્યારે માહિતી આવી ત્યારે એમ કહેવામાં આવ્યું છે કે એમને ખૂબ મોટી રકમ આપીને લેવામાં આવ્યા છે, એ માહિતી ખોટી પણ હોઈ શકે, પણ એક્સચેન્જ તો આ બે પોલીસ વચ્ચે થયું છે. મહારાષ્ટ્ર કે મુંબઈની પોલીસે આ લોકોને જીવતા ગુજરાત પોલીસને સોંપ્યા છે, અને ગુજરાત પોલીસે પછી નરેન્દ્રભાઈની હત્યા કરવા ચાર જણા આવ્યા હતા અને અમને માહિતી મળી, અમે એમને ફોલો કર્યા અને અમે એમને મારી નાખ્યાની વાત ઊભી કરી છે. એટલે નરેન્દ્રભાઈની વાહવાહી કરવા માટે આ પૈસા ચૂકવાયા હોય એવું પણ બને, વગર પૈસે પણ નરેન્દ્રભાઈની વાહવાહી થાય એવો પ્રયાસ જે હંમેશા વણઝારા કરતા રહેતા હતા.
વણઝારાના દરેક એન્કાઉન્ટરની એક બેઝિક થીમ રહેતી હતી કે આ ત્રાસવાદીઓ છે જે મુસલમાન જ હોવા જોઈએ અને એ મુસલમાન ત્રાસવાદીઓ નરેન્દ્રભાઈની હત્યા કરવા આવ્યા હતા એની માહિતી અમને મળી. અને મજાની વાત છે કે ગુજરાત પોલીસમાં નરેન્દ્રભાઈ ગુજરાતના ચીફ મિનિસ્ટરની હત્યા કરવા કોઈ આવી રહ્યું છે એવી માહિતી એક જ જણને મળતી અને વણઝારા સાહેબને મળતી. વણઝારા સાહેબ પાસે જે માહિતી આવે એ ચાહે કોઈ પણ જગ્યાએ હોય કોઈ પણ પોસ્ટ પર હોય માહિતી એમની પાસે જ આવે અને પછી કોઈને પણ જાણ કર્યા વગર સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ્યારે એ ફોલોઅપ કરતા હતા આ ઇશરત જહાંનો ફોલોઅપ વખતે એ ચાર પોલીસ સ્ટેશનો પસાર કરીને જઈ રહ્યા છે પણ ન તો પોલીસ કંટ્રોલને કશું કહે છે ન પોલીસ કંટ્રોલ દ્વારા એ સ્થાનિક પોલીસને મદદ માટે બોલાવે છે જ્યાં 25-50 ગોળીઓની રમઝટ થાય છે ત્યાં એ અને એમના જા બાજ 4-5 અધિકારીઓ જ એનો સામનો કરે છે અને એ ત્યાં લોકલ પીઆઈઓને કે પોલીસ સ્ટેશનના સ્ટાફને તો મદદમાં લેતા જ નથી. તો આ વણઝારા સાહેબે જેટલાને પાડી નાખ્યા એ બધામાં એમની એક જ વાત હતી કે મને ખબર પડી. હવે ગુજરાત પોલીસમાં આટલું મોટું દળ છે ગુજરાત પોલીસનું, નાખી દેતા 150 આઈપીએસ અધિકારીઓ છે પણ એ 150 આઈપીએસ અધિકારીમાં માત્ર વણઝારા સાહેબના વાત મળતી હતી અને પછી વણઝારા સાહેબ જાતે જ હાથ સાફ કરતા હતા જે હોય. પણ ઇશરત બાનુના કેસમાં જ્યારે હવે સીબીઆઈ આ તપાસ આગળ ધરવાની છે એની ફરિયાદ ફાટ્યા પછી આટલી જે વાત મારા સુધી પહોંચી છે હું ચોક્કસ સીબીઆઈ પોલીસને સીબીઆઈને પહોંચાડવા માગીશ કે ઇશરત જહાં અને એની સાથેના જાવેદ પિલ્લઈ અને આ બધા શું પહેલા મુંબઈ પોલીસ પાસે પકડાયા હતા અને પછી એને ગુજરાત પોલીસે એમની પાસેથી ઉછીના લીધા કે નહીં એ વાતની પણ તપાસ થવી જોઈએ. અને એ વાતની પણ તપાસ થવી જોઈએ કે જો હરેન પંડ્યાના 12 હત્યારાઓ નિર્દોષ છે શબ્દ છે હાઈકોર્ટનો અને એમની સામે કોઈ જ પુરાવા નથી અને બિલકુલ અજાણ્યા માણસોને પકડી લાવીને સીબીઆઈએ ફિટ કરી દીધા છે તો એની પણ તપાસ થવી જોઈએ કે હરેન પંડ્યાની હત્યામાં શું સોહરાબુદ્દીન સામેલ હતો અને હરેન પંડ્યાની હત્યામાં સામેલગીરી રહ્યા પછી સોહરાબુદ્દીને ગુજરાત અને રાજસ્થાનના રાજકારણીઓ પાસે ખંડણી માગી અને એટલા માટે જ સોહરાબુદ્દીનને પાડી દેવામાં આવ્યો. આની પણ સીબીઆઈ તપાસ કરે એ ખૂબ જરૂરી છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.